નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. દર્શક મિત્રો, સૌ પ્રથમ તો રક્ષાબંધન નિમિત્તે આપ તમામ દર્શકોને અમારા નેશન પ્લસ ન્યૂઝની ટીમ તરફથી આપ સૌને હાર્દિક અભિવાદન. દર્શક મિત્રો, સૌ પ્રથમ શ્રાવણ માસની પૂર્ણિમા એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે રક્ષાબંધન, અને આ રક્ષાબંધન એ ભાઈ અને બહેનનો પવિત્ર તહેવાર ગણવામાં આવતો હશે અને મહત્વના તહેવારોમાં પણ આ તહેવારનો સમાવેશ કરવામાં આવે છે કે જેમાં બહેનો દ્વારા પોતાના ભાઈને રક્ષારૂપી કવચ બાંધવામાં આવે છે, તેનું બંધન બાંધવામાં આવે છે અને ભાઈની રક્ષારૂપી આ બંધન બાંધીને તેનું મોડું મીઠું કરાવવામાં આવે છે. ત્યારે સૌ કોઈનો એક જ સવાલ રહેતો હોય છે કે શ્રાવણ માસની પૂર્ણિમાએ આ રક્ષાબંધન તો આવે છે, પરંતુ હવે નવું ચાલુ થયું છે કે આ રક્ષાબંધનના દિવસે ભાઈને કયા મુહૂર્તે રાખડી બાંધવી, શુભ મુહૂર્ત કયું છે, આને લઈને અનેક પ્રશ્નો રહેતા હોય છે દરેક બહેનોના મનમાં. ત્યારે આ દરેક પ્રશ્નોના જવાબ આજે હું આપણી સમક્ષ લઈને આવી છું. જેથી તો દર્શક મિત્રો, આપણી સાથે જોડાયા છે પૂજ્ય નયનભાઈ જોશી, કે જેઓ ખૂબ જ સારા જ્યોતિષાચાર્ય છે. તો આજે આપણે રક્ષાબંધન નિમિત્તે તેમને પ્રશ્ન પૂછીશું, કેટલાક જે અસમંજસના જે સવાલો છે કે આ વખતે રક્ષાબંધનનું સાચું મુહૂર્ત કયું છે, તો એના નિમિત્તે આપણે વાતચીત કરીશું. તો નયનભાઈ, આપનો ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં. મહાભારત કાળ દરમિયાન પણ કુંતા માતાએ પોતાના અર્જુનના રક્ષા બાંધી છે. બાંધેલી કુંતા માતાએ રાખડી અભિમન્યુનું રક્ષણ રક્ષાબંધન કલાઈ સમયથી ચાલી રહ્યું છે, જેનો ખૂબ મહિમા રહેલો છે. બેન દ્વારા ની રક્ષા માટે આ રક્ષાબંધન આપણા શાસ્ત્રમાં વર્ણન કરેલો છે અને કથાઓ આપણા વર્ણન કરેલી છે. આ વર્ષે રક્ષાબંધનનું પર્વ શ્રાવણ માસ અને સોમવારના યોગ સાથે પ્રાપ્ત થઈ રહ્યું છે, જે અદ્ભુત છે. રક્ષાબંધનના દિવસે રક્ષાબંધનની સાથે સાથે બ્રાહ્મણો માટે આ સૌથી મોટો તહેવાર કહેવાય. આ દિવસે યજ્ઞોપવિત કહેતા જનોઈને ધારણ કરે છે. પ્રાયશ્ચિત વિધિપૂર્વક બ્રાહ્મણો દ્વારા જનોઈ પરિવર્તન કરવાનો વિધિ એ જ બડે પર્વ, એ જ રક્ષાબંધન. આમ રક્ષાબંધન ખૂબ મહત્વ રહેલું છે. વર્ષે પ્રાતકાલે સોમવારે વિષ્ટિકરણનો દોષ હોય, પોરે 1 કલાક અને 32 મિનિટ પછી ભાઈને રાખડી બાંધવાનું ઉત્તમ મુહૂર્ત છે. બપોરે 1:32 થી લઈ અને રાત્રિના સમય સુધીમાં કોઈ પણ મુહૂર્તમાં રાખડી બાંધી શકાશે. આ સમય એટલે આમ કહી શકાય કે બપોરે 1:32 થી તેનું સાચું મુહૂર્ત શરૂ થાય છે, રાઈટ? હા જી, વિષ્ટિક છે અને રાત્રે આ 1:32 થી રાત્રિના 7 સુધીના મુહૂર્ત દરમિયાન રાખડી બાંધવાનું ઉત્તમ અને શ્રેષ્ઠ મુહૂર્ત પ્રાપ્ત થઈ રહ્યું છે. સાથે જે નયન ભાઈ જોશે, હું આપણે એક મહત્વનો ક્વેશ્ચન પૂછવા માંગીશ કે આ જે રક્ષાબંધનની ઉજવણી એ વર્ષોથી ચાલતી આવી છે, તો તેનું મહત્વ શું છે એના વિશે પણ જણાવશો. બહેન દ્વારા ભાઈની રક્ષા માટે ભગવાનને કરાતી પ્રાર્થના એ જ રાખડી બંધનનો મુખ્ય મહત્વ શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. તદ ઉપરાંત ગુરુ દ્વારા બ્રાહ્મણ દ્વારા રાખડી બાંધી શકો છો. આમ પવિત્ર સતુ ભાઈ બહેન ના પવિત્ર પર્વનું સ્નેહનું તે એ જ રક્ષા પર્વ કહીએ છીએ.
ને આપણે રક્ષાબંધન કહીએ છીએ. અને સાથે જ કહેવામાં આવતું હોય છે કે જે દિવસે મતલબ રક્ષાબંધન હોય છે, બહેન દ્વારા ભાઈને પોતાની રક્ષા કરવા માટે રાખડી બાંધવામાં આવતી હોય છે અને સાથે જ ભેટ પણ આપવામાં આવતી હોય છે, તો કહેવાતું હોય છે કે બહેન તો માત્ર ભાઈ અને ભાભી કે એના પિયર તરફથી એક સારા ભાવથી તેમનું એમનું સ્વાગત કરવામાં આવે તે જ ઈચ્છતા હોય છે, તો એમાં ભેટ પણ આપવામાં આવતી હોય છે, તો આ ભેટ વિશે તમારું શું કહેવું છે? હંમેશા આપણા શાસ્ત્રમાં બહેન અને દીકરીઓને ભેટ આપવાનું વર્ણન કરેલું છે. બહેનના ઘરે જઈએ, દીકરીના ઘરે જઈએ તો ખાલી હાથે એમ પણ ક્યારેય નથી જવાતું. ભાઈ પરંતુ બહેન પોતાના રક્ષણ માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને પોતાના ભાઈને રાજીપો રહે એ સર્વ રીતે સુખી રહે એવી ભાવના સાથે રક્ષા સૂત્ર બાંધે છે, અને ભાઈ બહેનને ગિફ્ટ એટલે ભેટ પણ આપે. આપણા શાસ્ત્રની અંદર બહેન આપવાથી અનેક પુણ્ય, કે બહેન અને દીકરીને જેટલું આપીએ એટલું ઓછું, એટલા જ માટે ભેટત્વ આ દિવસે રહેલું છે. ખૂબ સરસ. અને સાથે જે આજે રક્ષાબંધન છે, દરેક તહેવારોનું કહેવામાં આવતું હોય છે કે કંઈક ને કંઈક મહત્વ હોય છે, તેની પાછળ ઇતિહાસ પણ સચવાયેલા હોય છે, તો આજે રક્ષાબંધન છે એની પાછળનો ઇતિહાસ શું છે એના વિશે થોડું જણાવશો? રક્ષાબંધનમાં જેમ કીધું કે મહાભારત કાળથી કુંતા ફૈબાએ પણ અભિમન્યુને રાખડી બાંધી, એટલું જ નહીં, ભગવાન જ્યારે બલિરાજાને 3 ડગલા જમીનમાં બધું જ હણી લે છે અને બલિરાજાને 3જા ચરણ ભગવાન વામનદેવ મસ્તક ઉપર ધારણ કરે છે અને બલિદેવને લઈ અને બલિરાજાને લઈ અને વામનદેવ પાતાળ લોકમાં જાય છે, વામનદેવ બલિરાજાની ભક્તિથી પ્રસન્ન થાય છે અને બલિરાજાના દ્વારપાળ બને છે. લક્ષ્મીજી ઘણા બધા સમય સુધી વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાંથી વૈકુંઠમાં નથી આવતા, ત્યારે નારદ તરીકે મારા સ્વામી સેવા કરે છે તો એમને કેવી રીતે મૂકવું, ત્યારે નારદ મુનિ કહે છે કે રક્ષાબંધન આવી રહી છે, બલિરાજાને રાખડી બાંધ. લક્ષ્મી માતા બલિરાજાના બહેન બની અને પાતાળ લોકમાં ગયા, બલિરાજાને રાખડી બાંધી અને બદલા મુક્ત કરાયા અને વિષ્ણુ ભગવાનને પાતાળમાંથી ફરી પાછા વૈકુંઠમાં લઈ ગયા. આવી પણ કથા છે. આમ કેટલાય યુગોથી આ રક્ષાબંધન ખૂબ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે. જી નયનભાઈ, એમ કહેવાય છે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે રક્ષાબંધન. તો પહેલાનો એક સમય હતો કે જે તે સમયે મુરત જોવામાં આવતું હતું, રક્ષાબંધન આખો દિવસ પવિત્ર દિવસ જે માનવામાં આવતો હતો ને આખો દિવસ રાખડી બાંધી શકાતી હતી, પરંતુ અત્યારે ઘણા સમયથી ઘણા વર્ષોથી એવું ચાલી રહ્યું છે કે એના માટે પણ શુભ મુહૂર્ત જોવામાં આવે છે, તો આ પાછળનું કારણ? જ્યોતિષ અને પંચાંગમાં કયા સમય દરમિયાન તમે રાખડી બાંધો છો એના મુહૂર્ત આપેલા છે, એમાં વિષ્ટિ નામનું કરણ છે, વિષ્ટિ જેને ભદ્રા કહેવાય છે, અને ભદ્રાના સમય દરમિયાન ક્યારે પણ રાખડી બાંધવી યોગ્ય નથી, જેથી કરી અને વિષ્ટિકરણના દોષના કારણે બપોરે 1:32 સુધી આ વર્ષે પણ આપડી બાંધવાનું મુહૂર્ત 1 કલાક અને 32 મિનિટ પછીનું મુહૂર્ત આપણને પ્રાપ્ત થશે. એક દિવસ એવો આવે છે કે ભાઈ બહેન ના ઘરે જતા હોય છે એટલે કે ભાઈ બીજ, અને આ દિવસ એવો હોય છે રક્ષાબંધન કે જેમાં બહેન દૂર દૂર થી પોતાના ભાઈ ને રાખડી બાંધવા માટે આવતી હોય છે, અને જો ભાઈ અહીં પોતાના મતલબ દેશમાં ના હોય તો તેને આ રક્ષારૂપી કવચ એટલે કે રાખડી એ વિદેશમાં પણ મોકલવામાં આવતી હોય છે, તો આ બધાની પાછળ શું કઈ ભાવના જોડાયેલી હોય છે? બસ આમાં ભાવના એક જ છે કે બહેન દ્વારા પોતાના ભાઈની રક્ષા ઈશ્વર સદા કરે, એ જ પ્રેમનો એક તાંતણો, એ જ રક્ષાબંધન છે. રાખડી કેવી હોય એ મહત્વનું નથી, એમાં બહેન દ્વારા પ્રાર્થના કરાય છે કે મારો ભાઈ નિરોગી રહે, એને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય, એને યશ માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. આમ એક તાંતણા દ્વારા પણ તમે રાખડી બાંધી શકો છો. આમ રાખડીનું પર્વ એટલે બહેન દ્વારા ભાઈના નિરોગી દીર્ઘાયુષ્ય માટે કરાતી ઈશ્વરને વિશેષ પ્રાર્થના છે.
અને બદલામાં ભાઈ સમગ્ર વર્ષ દરમિયાન હંમેશા બહેનની પડખે સુખ હોય કે દુઃખ હોય એક ઈચ્છાઓને એ પૂરી કરવા માટે તત્પર રહે. ક્ષણ માટે પણ પર રક્ષના બહેનનું નામ સુભદ્રા છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ સુભદ્રાજી પાસે રાખડી બંધાવે છે એવું પણ શાસ્ત્રમાં વર્ણન જોવા મળે છે. તો આ વખતે રક્ષાબંધન નિમિત્તે ખાસ કોઈ કાળજી રાખવાની હોય એવું કંઈક ખરું? શ્રાવણ માસ છે અને સોમવારનો દિવસ છે, વિષ્ટિકરણ એટલે બપોરે 1 કલાક અને 32 મિનિટ બાદ કસથી કોઈ પણ સમયમાં પોતાના ભાઈને રાખડી બાંધી. વિશેષ કાળજી એ જ રાખવાની છે કે ભાઈ અને બહેનના સંબંધો આજના મોબાઈલના યુગની અંદર ફક્ત ઔપચારિક થયા છે ત્યારે આ લાગણીના તાતણે આપણે હંમેશા જોડેલા રહે અને બહેન જેને રાખડી બાંધીએ છીએ એ જ નહીં, દરેક દીકરી આપણા માટે બહેન સમાન છે અને એટલા માટે સ્ત્રીઓનું રક્ષણ થાય એ દરેક ભાઈએ પ્રતિજ્ઞા કરવી જોઈએ. દરેક ભાઈએ સ્ત્રીઓને રિસ્પેક્ટ આપવો જોઈએ અને એમના મર્યાદા એમને હંમેશા પ્રોટેક્ટ કરવા માટે તત્પર રહેવું જોઈએ. એ જ દરેક ભાઈએ રક્ષાબંધનના પર્વે વિશેષ વિશેષ કરી અને પ્રતિજ્ઞા કરવી જોઈએ. નયનભાઈ, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ દિવસે, મતલબ રક્ષાબંધન સૌ ભાઈઓ તથા બહેનોનો પોતાનો પવિત્ર તહેવારનો દિવસ ગણવામાં આવતો હોય છે, તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બહેન પોતાના ભાઈના ત્યાં આ દિવસે નથી પહોંચી શકતી એના ઘરે, તો એ કેટલા દિવસ સુધી આ રાખડી બાંધી શકે છે? રક્ષાબંધન પર્વ સિવાય પણ તમે બીજા દિવસે મંગળવાર, બુધવાર, ગુરુવારના દિવસે પણ રાખડી બાંધી શકો છો. શ્રાવણ સુદ પૂર્ણિમા સિવાય પણ રક્ષાબંધનનું પર્વ ઉજવી શકો છો. તો આ તમે પોતે બેન હોય તો કુટુંબની બીજી દીકરી કન્યા દ્વારા પણ રાખડી બાંધવામાં આવે છે અને વિષ્ટિકરણ પૂનમના દિવસે હોય ત્યારે જ એમાં રાખડી બાંધવાનો દોષ નથી અને પ્રેમના પ્રતિકરૂપ ભાવથી રાખડી જ્યારે બેન બાંધે છે ત્યારે બધા ચોઘડિયા, બધા નક્ષત્ર શુભ ફળ જ આપે છે. એટલે ભાવનું પણ મહત્વ એટલું જ આપણે કન્સિડર કરવું પડતું હોય, પરંતુ જ્યોતિષ અને પંચાંગના નિયમોને જ્યારે કન્સિડર કરીએ ત્યારે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ભદ્રા હોય તો એ ભદ્રા સમય દરમિયાન રાખડી નથી બાંધી શકાતી, એટલી આપણે સાવચેતી રાખવી જરૂરી બને છે. એટલે એમ કહી શકાય કે આગલા દિવસે પણ તમે રાખડી બાંધી શકો છો, રાઈટ? હા, રવિવારે પણ રક્ષાબંધનના પર્વ સમાન આપણે રાખડી બાંધી શકીએ છીએ અને મંગળવારે પણ બાંધી શકીએ છીએ અને રાખડી તમારી 1-2 દિવસ મોડી પણ પહોંચે તો પણ તમે લગીરે ચિંતા કર્યા વિના ઈશ્વરને સાક્ષી રાખી અને બહેનના પ્રેમ સ્વરૂપ, બહેનના આશીર્વાદ સ્વરૂપ આ રાખડીને બાંધી શકો છો. ચોક્કસથી. તો નયનભાઈ, હું આપણે છેલ્લો એક પ્રશ્ન કરીશ કે તમે અમારા દર્શક મિત્રોને એક શુભ આશીષ આપો કે રક્ષાબંધન નિમિત્તે તેઓ પોતાના જીવનમાં ઉતારી શકે. સર્વત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ભાઈ અને બહેનના પ્રેમના આ અમૂલ્ય સંબંધનો તહેવાર એ જ રક્ષાબંધન છે. આપણે બહેનોની રક્ષા કરીએ, સ્ત્રીઓની રક્ષા કરીએ. ભગવાન શ્રી કૃષ્ણને પણ ગાય, ગોપી અને ગીતા ખૂબ વાલી છે. ગાયને પાળવામાં આવે, ગાયનું પણ રક્ષણ કરવામાં આવે, ઘરે ઘરે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો ગવાય, એ સ્ત્રીનું રક્ષણ થાય. રાડાઈ ગોપીનું આપણે રક્ષણ કરીએ અને સર્વ નિરોગી રહે, દીર્ઘાયુ કરે. આશીર્વાદ. નયનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ ઓનલાઈન માધ્યમ દ્વારા અમારા દર્શક મિત્રો સુધી પહોંચ્યા, અમારા સુધી પહોંચ્યા અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જે દર્શક મિત્રો, હું આપને બધાને એટલું જ કહેવા માંગીશ કે આ વખતનું જે મુહૂર્ત છે એ મુહૂર્ત નયનભાઈ જોશી દ્વારા જણાવ્યા અનુસાર 1:32 શુભ મુહૂર્ત શરૂ થાય છે જે સાંજના 7 વાગ્યા સુધી રહેશે. તો આ ગાળા દરમિયાન દરેક બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે એ જ મારી અપીલ અને શુભાશીષ પાઠવું છું. તો ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર નયનભાઈ. દર્શક મિત્રો, આવી જ રીતે નવા નવા કાર્યક્રમો અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર.
સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.